मंडला जिला ने बीछिया पुलिस ने कामगिरी गुटास रोड पर थी ट्रक माथी बे मृत सहित 13 भैंसों मड़ी आवी भैंसों भरीने जती ट्रक नु पंचर थता झड़पाई दाण चोरी। झांसी कानपुर नेशनल हाईवे पर कार में आग रफ्तार में चाली रहेली कार अचानक आग में भड़थू सदनसीबे जानहारी टळी फायर विभाग की टीमें आग पर काबू मेळव्यो। हरिद्वार ना राणीपुर में बाइक में लागी आग क्रिकेट रमता युवकोए रमत रमत में बाइक में आग लगावी आग लगावेलो बॉल बाइक ने अड़की जता बाइक भड़के बड़ी युवकोए झाड़नी डाळीओथी आग पर काबू मेळव्यो वीडियो वायरल थयो। उत्तर प्रदेश जौनपुर में सर्जाय गमखार अकस्मात भैलूपुर सर्कल नजीक एसपी ने इनोवा और अन्य कार वच्चे जोरदार टक्कर थता कार नु कच्चरगाण निकळ्यु घटना ने पगले लोकोना टोळे टोळा उमट्या इजाग्रस्तों ने सारवार हेठळ खसेडाया। उत्तर प्रदेश में कार चालकने नड्यो भीषण अकस्मात लखनऊ आगरा एक्सप्रेस वे पर पूर पार झड़पे आती कारे ट्रक साथ अथड़ाई अकस्मात में कार नो छूंदो वड़ियों कार में सवार चार लोगोना घटनास्थले मौत लोगोना टोळे टोळा उमट्या। राजस्थान टोंक में एम्ब्युलेंस ने नड़ियों अकस्मात जयपुर कोटा नेशनल हाईवे पर अचानक ब्रेक मारवा जता एम्ब्युलेंस आगळनी कार ने अथड़ाई सदनसीबे एम्ब्युलेंस में कोई दर्दी सवार न होवाथी मोटी दुर्घटना टळी। સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં અસામાજિક તત્વોએ લગાવેલા પોસ્ટરનો મામલો વીવર્સ અગ્રણીઓએ બોલાવી બેઠક લુમ્સ માસ્ટરો સાથે કરાઈ ચર્ચા। સુરતમાં છેલ્લા 6 દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામકાજ ફરી શરૂ ભાવ વધારાની માંગણીને લઈ બંધ હતું કામકાજ ઇન્ડસ્ટ્રીયલના માસ્ટરો સાથે હોદ્દેદારોએ બેઠક બાદ કામકાજ શરૂ કરાવડાવ્યું। ગીર સોમનાથ એલસીબી ના અધિકારીઓની સોમનાથ થી કચ્છ આશાપુરા માતાના મઢ સુધી સાયકલ યાત્રા પીએસઆઈ અરવિંદસિંહ જાડેજા એએસઆઈ નરવણસિંહ ગોહિલે સતત બીજા વર્ષે યોજી સાયકલ યાત્રા બંને અધિકારીઓ 5 દિવસ પહોંચશે માતાના મઢ। કોડીનારના કડોદરા ગામે 7મું રક્તદાન કેમ્પ યોજાયો ગામના સમસ્ત યુવાઓ દ્વારા 200થી વધુ બોટલ બ્લડ બેંકમાં કરાવાય છે જમા 7 વર્ષ પહેલા ગામના 11 જેટલા યુવાનો અકાળે મૃત્યુ પામતા યોજવામાં આવે છે રક્તદાન કેમ્પ। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે કોંગ્રેસે યોજ્યો જનમંચ કાર્યક્રમ પોતાના વિસ્તારમાં સમસ્યાઓ અંગે 250થી વધુ પ્રશ્નો આવ્યા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ લોકોની સમસ્યા સાંભળી લેખિત રજૂઆતો પણ લીધી જેને વિધાનસભામાં સરકાર સમક્ષ રજૂ કરાશે। સુરતની પાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલના પીજી હોસ્ટેલનું ઉદઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યું ઉદઘાટન પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની સુવિધામાં થયો વધારો આ પ્રસંગે ધારાસભ્ય અને પાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા। સ્વીમેર હોસ્પિટલમાં પહેલી વખત 45 મીટર ઊંચી અને 192 રૂમની ઇમારત બનાવાઈ મેડિકલના 400 જેટલા વિદ્યાર્થીઓની રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી 16 માળની ઇમારત તૈયાર કરવામાં આવી ઉદઘાટન પ્રસંગે સીઆર પાટીલનું નિવેદન। અમદાવાદમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પહોંચ્યા વિશાલા બ્રિજની મુલાકાતે બ્રિજ પર થતા ટ્રાફિક જામની સમસ્યાને લઈ અમિત ઠાકરે લીધી મુલાકાત દિવાળી સુધી બ્રિજની કામગીરી પૂર્ણ કરવા ધારાસભ્ય અમિત ઠાકરે આપ્યું નિવેદન। આણંદમાં યોજાયેલી ક્લસ્ટર 13 બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં અમદાવાદની સાકાર ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓની જીત સાકરિયન્સ સીબીએસઈ નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું વિજેતા વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માન કરાયું। પંચમહાલના ગોધરામાં વિમેન વાયોલન્સ પર્યાવરણ જતન દેશના ઐતિહાસિક મોન્યુમેન્ટ થીમ અંતર્ગત યોજાઈ ચિત્ર સ્પર્ધા વિદ્યાર્થીઓમાં રહેલી છુપી શક્તિઓને બહાર લાવવા પ્રયાસ સપ્તક દ્વારા યોજાયેલી સ્પર્ધામાં 150 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો। ઝારખંડના હરિદ્વારમાં રસેલ વાઇપર નામનો ઝેરીલો સાપ જોવા મળ્યો રહેણાક વિસ્તારમાં સાપ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ વન વિભાગની ટીમે સાપનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। દિલ્હી હાઈકોર્ટ સહિત કુલ 7 હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મનમોહનની કાયમી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ। સેલવાસમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાહુલ ગાંધીના નિવેદન અંગે આપી પ્રતિક્રિયા કહ્યું વિદેશમાં જઈ ભારતના વિરોધમાં બોલવાનો કોઈને અધિકાર નથી મેડિકલ ટુરિઝમ સફારી ટુરિઝમ બાદ દેશ વિરોધી ટુરિઝમ થઈ રહ્યું છે। નવલા નોરતાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ બજારોમાં લોકોની ભીડ હાર્ટ એટેકના વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક આરોગ્યમંત્રીએ કહ્યું ગત વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી આયોજનમાં મેડિકલ ટીમની વ્યવસ્થા રહેશે। ભરૂચમાં ગરબાના તાલે ઝૂમવાની ખેલૈયાઓ કરી રહ્યા છે તૈયારી ચણિયાચોળીના માર્કેટમાં તેજીનો માહોલ લોકો સ્ટ્રીટ સ્ટોર પરથી કરી રહ્યા છે રંગબેરંગી ચણિયાચોળીની ખરીદી। જમ્મુ કાશ્મીરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું જનમેદનીને સંબોધન વિદ્યાર્થી અને યુવાનોને સંબોધતા રાજનાથસિંહે કહ્યું અમારી સરકાર ઈચ્છે છે કે જમ્મુ કાશ્મીરના યુવાઓના હાથમાં કમ્પ્યુટર લેપટોપ હોય બંદૂક જેવા ઘાતક શસ્ત્રો ના હોય।
प्रधानमंत्री मोदी न्यूयॉर्क पहुंचा। पीएम मोदी नु भारतीय परंपरा प्रमाण भव्य स्वागत करायु। पीएम की मुलाकात ने लई भारतीयों में भारी उत्साह। वडाप्रधाने न्यूयॉर्क में वसता भारतीयों ने कर्यु संबोधन। प्रधानमंत्री नरेन्द्र मोदी ऑस्ट्रेलियाना पीएम एंथोनी एल्बेनीज साथे योजी बैठक। द्विपक्षीय बैठक में विविध मुद्दे कराई चर्चा। प्रधानमंत्री नरेन्द्र मोदी की जापान ना पीएम फ्यूमियो किशिदा साथे द्विपक्षीय बैठक। पीएम नरेन्द्र मोदी 3 दिवसीय अमेरिका ना प्रवास पर। पीएम नरेन्द्र मोदी की अमेरिका की मुलाकात ने लेने भारतीय लोगों में भारी उत्साह। भारतीय समुदाय सभ्यों होटल डुपोंट की बहार गरबा कर प्रधानमंत्री करूं भव्य स्वागत। नरेन्द्र मोदी 3 दिवसीय अमेरिका ना प्रवासे। क्वाड मीटिंग में प्रधानमंत्री मोदी आपी हाजरी। समिट ना उद्घाटन संबोधन में पीएम मोदी कहूं चतुर्भुज जोड़ाण कायम छे अने कोई नी विरुद्ध नथी। अमेरिका में क्वाड समिट में पीएम मोदी विश्व में चलता विवादों और संघर्षों शांतिपूर्ण निवारण अंगे करी बात। कहूं तमाम मुद्दाओं शांतिपूर्ण उकेल ने अमे समर्थन आपीए छे। 2025 में भारत में क्वाड लीडर समिट नु आयोजन करवा पीएम मोदी कर्यो प्रस्ताव। सूरतना उमरखाड़ी नजीक विदेशी दारू भरे ट्रक पलटी ईंटों की आड़ में विदेशी दारू की हेराफेरी कराती थी। रस्ता पर दारू ने रेलमछेल जोई लोग दारू की बॉटलों की लूंट चलावी। दारू नो जत्थो कोणे मंगाव्यो ते अंगे तपास हाथ धराई। डांगना सापुतारा घाट मार्ग पर ट्रक नो अकस्मात ड्राइवर क्लीनर ने गंभीर इजा। बे ट्रक सामसामे अथड़ता वाहन व्यवहार ने असर। इजाग्रस्तों ने सारवार माटे होस्पिटल खसेड़ाया। राजकोट में जेतपुर जेतलसर नजीक आईसर ट्रक में आग। राजकोट थी जूनागढ़ तरफ माल भरवा जतो ट्रक सड़गो। ट्रक में आग लगता बड़ी ने खाक। सूरत सचिन विस्तार में ट्रेक्टर और ट्रॉली पंप चोरी करना बे लोगों की धरपकड़। पुलिस भाटिया चेकपोस्ट नजीक थी आरोपी ने झड़पी पड़ा। 6.10 लाख मुद्दा माल जब्त। सूरत में लग्जरी बस की नंबर प्लेट बदली टैक्स चोरी करना झड़पायो। 5 वर्ष थी फरार आरोपी अमरेली थी दबोचायो। जुदी जुदी नंबर प्लेट लगाड़ी 19.66 लाख की आरटीओ टैक्स की आरोपी करी हती चोरी। अमदावाद वस्त्रापुर में दारू की महफिल पकड़ाई। वस्त्रापुर गोयल इंटरसिटी में पुलिस दरोड़ा। 5 दारू की बोटल साथ 9 नशाखोरो झड़पाया। 12 मोबाइल सहित 2.65 लाख मुद्दा माल जप्त। अमदावाद साइबर क्राइम सेल नू सूरत अने लीमड़ी में मोटू ऑपरेशन। सीनियर सिटीजन साथ 79 लाख की ठगाई करनारा 3 की अटकायत। अन्य लोगों ना नामे बैंक एकाउंट खोलावी किट विदेश मोकलवामां आवती हती। द्वारका जिल्लाना सगीरानू अपहरण थयानी फरियाद नोंधाई। सगीराने लग्न ने लालच आपी बदकाम करवाना इरादे अपहरण करायानी फरियाद। पुलिसे आरोपीने झड़पी पाड़वा चक्रो गतिमान कर्या। दाहोद में शाला में बाड़की ना मौत मामले चौंकावनारो खुलासो। आचार्य ए ज हत्या करी होवानो खुलासो। आचार्य गोविंद नटे बाड़की नी हत्या करी होवानु सामे आवता चकचार। पुलिसे आचार्य गोविंद नट नी करी धरपकड़। पंचमहल ना गोधरा में शाला में दाजेली विद्यार्थिनी ना मौत नो मामलो वधु घेरो बन्यो। विद्यार्थिनी नी माता ए फरियाद न नोंधाय त्यां सुधी मृतदेह स्वीकारवानो इनकार कर्यो। 16 ऑगस्ट ना रोज गोधरा नी काजीवाड़ा शाला में विद्यार्थिनी दाजी गई हती। पंचमहल में शाला में दाजी जता विद्यार्थिनी ना मौत नो मामलो शाला ना आचार्य सामे बेदरकारी राखी होवानो गुनो नोंधायो। सेनेटाइजर ज्वलनशील होवा छता वर्गखंड में राखवा अंगे आचार्य सामे मृतक नी माताए नोंधावी फरियाद। पाटणना चाणसमा तालुका में सगीरा साथे दुष्कर्म ना केस में मददगार पण झड़पायो। पाखंडी भुवा भगा चौधरी सामे फरियाद बाद पुलिसे मदद करनार भत्रीजाने पण झड़प्यो। बोटादना डसा में लंपट शिक्षक की अटकायत। बनाव बाद स्थानिकों में भारी रोष। डसा चौकड़ी नजीक मोटी संख्या में लोगों कर्यो हतो चक्काजाम। घटना की गंभीरता ने लई शिक्षक ने तात्कालिक सस्पेंड करायो हतो। सुरेन्द्रनगर में स्टेट मॉनिटरिंग सेल ना दरोड़ा। शंखेश्वर हाईवे पर जुगारधाम पर दरोड़ा पाड़ी जुगार रमता 10 शख्सों की धरपकड़ कराई। एसएमसी 1.41 लाख रोकड़ और 10 मोबाइल जप्त करी वधु कार्यवाही हाथ धरी। 25-27 सप्टेम्बर दरमियान दक्षिण गुजरात में भारे वरसाद की आगाही। हवामान विभागे नवसारी वलसाड डांग तापी में वरसाद की संभावना व्यक्त करी। एक सिस्टम सक्रिय थता वरसाद की शक्यता। गुजरात में सामान्य करता 42% वधु वरसाद नोंधायो। गुजरात रीजन में सामान्य करता 24% वधु वरसाद नोंधायो। सौराष्ट्र कच्छ में सामान्य करता 68% वधु वरसाद। वरसाद अंगे हवामान निष्णात अंबालाल पटेले करी आगाही। हाल भादरवाना तड़का बाद फरी थशे वरसाद। दक्षिण चीन में बनता वावाजोड़ाथी अरबी समुद्र में साइक्लोनिक सर्क्युलेशन बनशे। गुजरात में पण जामशे वरसादी माहौल। 25-30 सप्टेम्बर राज्यना केटलाक भागों में भारे वरसादनी आगाही। अंबालाल पटेलना मते मध्य गुजरात उत्तर गुजरात में वरसादनी शक्यता। पंचमहालना भागों में पण थई शके वरसाद। नवरात्रि में पण मेघराजा खेलैयाओं की मजा बगाड़शे। अंबालाल पटेल की आगाही। नवरात्रि में अनेक भागों में गाजवीज और पवन साथ वरसाद थशे। 10-13 ऑक्टोबर वच्चे सिस्टम बनी रही है। शरद पूनमे पण वातावरण में पलटो आवशे।
ઠંડી ને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી. લાનીનોની અસરથી ઠંડી ભૂકા બોલાવશે. 3 ડિસેમ્બર થી જ ઠંડીની શરૂઆત થશે. લાનીનોની અસરને કારણે માર્ચ મહિના સુધી ઠંડી પડશે. ગીર સોમનાથમાં ખાબક્યો વરસાદ. ગીર જંગલ અને ઉનાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદે પધરામણી કરી. વરસાદના આગમનથી રસ્તા પર પાણી વહેતા થયા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. સુરતના વાતાવરણમાં આવ્યો પલટો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. વરાછા, કતારગામ, રાંદેર, અડાજણ, પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ. સુરતમાં વરસાદી ઝાપટામાં પાણી ભરાયા. સુરત નવી સિવિલ હોસ્પિટલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી. લાંબા વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. છૂટા છવાયા વરસાદ વચ્ચે વાતાવરણમાં ફેલાઈ ઠંડક. નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં વધી ડેમની જળસપાટી. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 8 સેન્ટીમીટરનો વધારો. હાલ નર્મદા ડેમની સપાટી 137.81 મીટર પર પહોંચી. બિહારમાં આવેલા ઘોષપુરમાં નેશનલ હાઇવે 80 રોડ પર પાણી ભરાયા. 2 પોલીસકર્મીઓએ લોકોને અવરજવર કરવામાં કરી છે મદદ. નાના બાળકોને પણ બાથમાં રાખીને રસ્તો કરાવી રહ્યા છે પાર. ભાગલપુરમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા નદીના પાણી. ઘરોમાં પાણી ભરાતા લોકો અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા મજબૂર. બેગુસરાયમાં મટીહાની પ્રખંડના છીતનોર પંચાયતની સ્થિતિ વણસી. લોકોના ઘરોમાં પાણી આવતા ધાબા પર રહેવા મજબૂર. કેટલાય લોકો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયા. બિહારના ભાગલપુરમાં ગંગાના પાણીએ સર્જી તારાજી. ઠેર ઠેર જળબંબાકાર થતા લોકો સ્થળાંતર કરવા મજબૂર. પાણીનો ધસમસતો પ્રવાહ ગામમાં ફરી વળ્યો. ઠેર ઠેર નદી જેવા દ્રશ્યો સર્જાતા જનજીવન ખોરવાયું. બિહારના બેગુસરાયમાં આકાશી આફતના દ્રશ્યો. વરસાદ વિરામ લીધા બાદ ઠેર ઠેર છાતીસમા પાણી ભરાયા. અડધા ઘર પણ પાણીમાં ડૂબી જતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું. લોકો બોટના સહારે અવરજવર કરવા મજબૂર. ઉત્તરપ્રદેશના કોસાંબીમાં ગંગાના નીરે સર્જી તારાજી. તરસોરા ગામમાં ગંગાના પાણી ફરી વળતા અનેક ગામ જળમગ્ન. લોકોના ઝૂંપડાઓએ પણ જળ સમાધી લેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. લોકોએ મદદની ગુહાર લગાવી. ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં ગંગા અને રામગંગા નદીઓ ગાંડીતૂર બની. પાણીનો ધસમસતો પ્રવાહ કિનારાના ગામડાઓમાં ફરી વળતા ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા. સર્વત્ર કમરસમાં પાણી ભરાતા જનજીવન ઠપ. વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો. ઉભરાતા ઘાટ પર કાદવ અને માટી એકત્ર થઈ પ્રવાસીઓને પડી રહી છે હાલાકી. લખીમપુર ખીરીમાં 2 નદીઓએ મચાવ્યો હાહાકાર. નદીના ધોવાણને કારણે મથુરપુર સહિત 5 ગામો પર ખતરો. નદીઓના પાણીએ હજારો એકર ખેતીના પાકને ઘેરી લીધો. ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ. હવામાન વિભાગે રાજસ્થાનમાં 3 દિવસ બાદ વરસાદની કરી આગાહી. બાંસવાડા, બારન, ડુંગરપુર, ઝુંઝુનું, પ્રતાપગઢ અને ઉદયપુરમાં પડી શકે વરસાદ. વરસાદ બાદ શાકભાજી મોંઘા થયા. તહેવારો ટાણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. ખાદ્યતેલ, શાકભાજીના ભાવ આસમાને. આટલો વરસાદ છતાં શાકભાજીના ભાવ આસમાને. રાજકોટમાં શાકભાજીના ભાવમાં વધારો. કોથમીરનો ભાવ 200 રૂપિયા કિલો, ટામેટા 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. વરસાદી વિરામ લીધા બાદ શાકભાજીના ભાવ આસમાને. અમદાવાદમાં કોથમીરના ભાવ 700 અને લસણના ભાવ 600 સુધી પહોંચ્યા. ટામેટા, મરચા, લીંબુ સહિત તમામ શાકભાજીના ભાવ વધતા મધ્યમ વર્ગીય લોકોનું બજેટ ખોરવાયું. અરવલ્લીની મોડાસા પાલિકામાં લોકોએ કર્યો હોબાળો. રસ્તાની સમસ્યાને લઈ વોર્ડ નંબર 2 ની 15 થી વધુ સોસાયટીના સભ્યો પાલિકાની કચેરીએ પહોંચ્યા. બિસ્માર રસ્તાઓના સમારકામની માંગ સાથે લોકોએ સૂત્રોચ્ચાર સાથે કરી ઉગ્ર રજૂઆત. વલસાડના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર. જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સનો ભાવ વધારો મોકૂફ રાખવા કરી રજૂઆત. રસ્તો બિસ્માર હોવાથી ભાવ વધારો ન કરવા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશને સાંસદ સમક્ષ કરી રજૂઆત. રાજકોટ મનપાની બેદરકારીનો વધુ એક વિડીયો વાયરલ થયો. શહેરમાં નવાગામ રોડ પર ખુલ્લી ગટરમાં એક બાઇક ફસાઈ. બેરિકેટિંગ વિના ગટર ખુલ્લી મુકાતા લોકોમાં રોષ. અગાઉ તંત્રની આ બેદરકારીએ લીધો હતો એક યુવકનો ભોગ. ડેડિયાપાડા એમએલએ ચેતર વસાવા સામે વધુ એક ફરિયાદ. ચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓ હોટલમાં જમ્યા બાદ બિલ ન ચૂકવતા માલિકે મેનેજરના પગારમાંથી રૂપિયા કાપ્યા. મેનેજરે બિલના 1,28,000 માંગતા એમએલએ ટોળા સાથે મારામારી કર્યાનો આરોપ. નર્મદામાં આપના ધારાસભ્ય સામે ફરિયાદનો મામલો. હોટલમાં ભોજન, બાકી પૈસા, મારામારી મામલે ફરિયાદ નોંધાઈ. ધારાસભ્ય ચેતર વસાવાએ આરોપો મામલે પૈસા ચૂકવ્યાના પુરાવા જાહેર કર્યા. ફરિયાદીએ ફોન પર અપશબ્દ બોલ્યાનો આરોપ. ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહજીના શંકરસિંહ પર આકરા પ્રહાર. કહું વડીલો ભૂલ કરે તો યુવાનોની ફરજ છે કે તેનો વિરોધ કરે. સાથે કહ્યું, મારા પૂર્વજોનો કોઈ દિવસ રાજકારણ માટે ઉપયોગ નહીં કરી શકો.
વડોદરામાં રસ્તાની સમસ્યા લઈને સ્થાનિકોએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો. વાસણા ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ વિરોધ દર્શાવ્યો. પાલિકાએ ટીપી 17 ફાળવતા મુખ્ય માર્ગ બંધ કરવાની વાતથી નાગરિકોમાં રોષ. બારડોલીના મોટા ગામે પાવરગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોનો વિરોધ. વીજ લાઇન પસાર કરવા ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં ઉભા કરાઈ રહ્યા છે વીજ ટાવર. ખેડૂતો દ્વારા કંપની સામે 10 જેટલી શરતો મૂકવામાં આવી. ગુજરાત ખેડૂત સમાજના મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા. જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર ન અપાતું હોવાના ખેડૂતોના આરોપ. મોટા ગામમાં પાવરગ્રીડ કંપનીને નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા. જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ ના નારા સાથે વીજ કંપની સામે રોષ ઠાલવ્યો. કચ્છમાં વહેલી દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરાઈ. ભુજ અને આસપાસના વિસ્તારોમાં બુલડોઝર ફર્યું. ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરાય. જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવાયું. મહેસાણા શહેરમાં જાહેર રોડ પર ધાર્મિક દબાણો હટાવવાની તંત્રની ઝુંબેશ. અનઅધિકૃત ધાર્મિક દબાણોને નોટિસ ફટકારવામાં આવી. 7 દિવસમાં ધાર્મિક દબાણ દૂર કરવા માટે પાલિકાએ આપ્યા છે આદેશ. અધિકારીઓ સાંસદને પણ સમયસર નથી આપતા જવાબ. છોટાઉદેપુર સાંસદે અધિકારીઓ સામે હૈયા વરાળ ઠાલવી. જશુભાઈ રાઠવાએ કલેક્ટરને પત્ર લખી કરી ફરિયાદ. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ કલેક્ટરને પત્ર લખ્યો. ગેરકાયદેસર કતરખાના બંધ કરાવવા પત્ર લખી રજૂઆત કરી. પત્રમાં વાંકાનેરના પંચાસર રોડ પર ગેરકાયદેસર માંસ મટનનું વેચાણ થતું હોવાનો દાવો કર્યો. ગણેશ વિસર્જનના જાહેરનામાને લઈને પણ સવાલ ઉઠાવ્યા. ગીર સોમનાથમાં દબાણ હટાવવાની નોટિસના કારણે મહિલાએ કર્યો આપઘાત. મકાન પાડવાની નોટિસ મળતા મહિલાએ ગળે ફાંસો લગાવી દેતા ચકચાર મચી. મૃતકની બહેન અને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્ર પર કર્યા આક્ષેપ. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એટીએમ મશીનમાંથી ચોરી કરતા તસ્કરોનો તરખાટ. અજાણ્યા શખ્સે એટીએમ મશીન લોક તોડીને પૈસાની ચોરી કરી. ચોરની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ. કોટાના શિવપુરા વિસ્તારમાં કારની ચોરી. થોડી દૂર કારનું પેટ્રોલ પૂરું થઈ જતા ચોરો કાર મૂકીને ફરાર. ચાવલા સર્કલ પાસેથી પોલીસને મળી કાર. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. વડોદરામાં ઢોસાના સંભારની કેટલીમાંથી નીકળી ઈયળ. બાપોદ તળાવ પાસે આવેલા ગણેશ ફેન્સી ઢોસાના આઉટલેટની આ ઘટના. કેટલીની કિનારે જ ઈયળ સળગવડતી જોવા મળી. ગ્રાહકો ચોંકી ઉઠ્યા. મેનેજરને જાણ કરતા કેટલી બદલાવી નાખી. જામનગરમાં ટ્રાવેલ સંચાલકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો. ટ્રાવેલ સંચાલકને કારમાં લઈ જઈ માર માર્યાના સીસીટીવી પણ સામે આવ્યા. સમગ્ર મામલે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ. યુવાનને જમવા બાબતે હોટલના સંચાલક સાથે થઈ હતી તકરાર. મોરબીમાં જીઆરડી જવાને સરિયામ કર્યું કાયદાનું ઉલ્લંઘન. તલવારથી કેક કાપતા જીઆરડી જવાનનો વિડીયો થયો વાયરલ. હરીફ સોલંકી નામના જીઆરડી જવાને કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાનો સરિયામ ભંગ કરતો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય. નવસારીના નસીલપુર નજીક ઘાયલ દીપડાએ આતંક મચાવ્યો. ઘાયલ દીપડો 5 લોકોની પાછળ દોડ્યો. દીપડો પાછળ પડતા ગામ લોકો પણ જીવ બચાવી ઘરમાં ઘૂસ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. 2 દિવસ પહેલા દીપડો કાર સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયો. ગંભીર રીતે ઘવાયા બાદ દીપડાએ જીવ બચાવવા દોડધામ કરી હતી. દીપડાએ દોડધામ કરતા મોપેડ પર સવાર એક યુવતી રસ્તા પર પટકાતા ઇજાગ્રસ્ત થઈ હતી. માઉન્ટ આબુના રસ્તા પર લટાર મારતા રીંછનું ટોળું કેમેરામાં કેદ. દેલવાડા જવાના માર્ગ પર રસ્તો ક્રોસ કરતું રીંછનું ટોળું દેખાયું. ગુજરાતી પ્રવાસીએ કાર ઉભી રાખીને આ ટોળાને કેમેરામાં કેદ કર્યું. રાજસ્થાનના ઝુંઝુનામાં દીપડાનું આતંક. ગુઢા ગોળાજી નજીક રસ્તા પર દીપડાની તેજ દોડ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. લોકોની અવરજવર વાળા માર્ગ ઉપર દીપડો પૂરપાર ઝડપે દોડી જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય. દીપડાની દોડથી વીડિયો વાયરલ. ઉત્તરાખંડમાં ધેલા અને જીરનાની મુલાકાતે આવેલા પ્રવાસીઓ થયા રોમાંચિત. રસ્તા વચ્ચે આંટો મારતો હાથી દેખાતા સર્જાયો સુંદર નજારો. હાથીનો વિડીયો થયો વાયરલ. રંગીલા રાજકોટના એક વિડીયોએ લોકોમાં કુતૂહલ પેદા કર્યું. શહેરમાં ફરતી સિટી બસમાંથી કેટલાક લોકો બાઇક નીકાળી રહ્યા હોય તેવો વિડીયો થયો વાયરલ. શહેરના ત્રિકોણબાગથી શાપર સુધી સિટી બસમાં બાઇક ચડાવાયું હતું જે ગોંડલ ચોકડી નજીક બસમાંથી ઉતારાયું.